જય શ્રી કૃષ્ણ પ્રતાપસિંહભાઈ. જય શ્રી કૃષ્ણ. શું તકલીફ હતી? સાહેબ, ગેસ થતો, ચક્કર આવતા, બેડો ફાટતો આખો, ગેસ ઊંધો ચડી જતો, ઊંધો ગેસ ચડતો, માથું ચડે, આ બહુ દુખતું, બિલકુલ ગમતી. બરાબર. અને આ બધી ફરિયાદો, જે ઊંધા ગેસ થતો ને માથું દુખતું ને, એમાં તમને તકલીફ થતી કેટલા વર્ષથી થતી હતી ભાઈ? ત્રણેક વર્ષથી હતી. તો કયું ગામ તમારું? મહેસાણા. મહેસાણાથી આવો છો? તો મહેસાણાથી આટલે બધે દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ ભાઈ? ફેસબુકના માધ્યમથી. તો જેવી રીતે ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં જેમ પેશન્ટને ખૂબ સારું થઈ જતું, એને જેટલું સારું રિઝલ્ટ મળતું, એટલું જ તમને સારું રિઝલ્ટ મળ્યું? એટલું જ સારું રિઝલ્ટ મળ્યું. તમને એમ થયું કે તમારો ધક્કો વસૂલ થયો અહીંયા આવવાનો? બરાબર. તો જે તમને ફરિયાદ હતી એના માટે તમે લગભગ આશરે કેટલા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું હશે? પાંચ છ ડોક્ટરને. તો શું બધા ગેસ્ટ્રોલોજીને બતાવ્યું હતું? બે ગેસ્ટ્રોલોજી હતા અને બીજા ડોક્ટરો હતા, એમડી ડોક્ટરો હતા. તો શું નિદાન કર્યું એમણે? એ લોકો કે ગેસની ટ્રબલ, ગોળીઓ આપે જાય તો. એન્ડોસ્કોપી કરાવી હતી? એન્ડોસ્કોપી કરાવી. તો એન્ડોસ્કોપીમાં શું નિદાન આવ્યું હતું? એ થોડું કે અલ્સર જેવું હોય, એટલે કે અલ્સર જેવું છે, બરાબર છે. અને પછી એમની દવાઓ તમે કેટલા સમય સુધી ચાલુ રાખી? લગભગ 6-7 મહિના ચાલુ. 6-7 મહિના. રોજની કેટલી દવા ખાતા? રોજને સવારે 2 અને 100 જેવી. સવારે 2 અને સાંજે 2 રોજ ગોળી ખાવી પડે. અને ન ખાવ તો શું થાય? તો ગેસ ચડી જતો છે. ગેસ ચડે તો શું, બહુ માથું દુખે આવે કે પાછું દુખે ને કભરામણ જેવું રહે? કભરામણ જેવું રહે, એટેક જેવું લાગે, એમ લાગે હમણાં એટેક આવી જશે એમ, એવું લાગે. બરાબર. અને એની સાથે પછી શરીરમાં દુખાવો કે એવું બધું થાય, નબળાઈ રહે, હાથ પગને બહુ દુખતું. હા, વિટામિન ઓછા થઈ ગયા હતા? વિટામિન ઓછા થઈ ગયા. વિટામિન B12 નો રિપોર્ટ પહેલા કેટલો હતો? 180 હતો. અને ડોક્ટરે કીધું કે અલ્સર છે, વિટામિન ઓછા થઈ ગયા છે, એસિડિટી છે. તો તમને પાચન શક્તિ નબળી થઈ જતી એમ? ખોરાક પચતો કે ન પચતો? ના પચતો. ખોરાક શું થતો? ખોરાક ખાવતો? ખોરાક ખાઈ એટલે આપણો પેટ ભરેલું જ લાગે, થોડી બે રોટલી ખાઈ એટલે ભરેલું, પછી બેચેની ગભરામણ જેવું થવા માંડે, જરાક પણ ખોરાક વધારે ખવાઈ ગયો તો તકલીફ થાય. તકલીફ થતી. બરાબર. પછી તમે જ્યારે આપણી ટ્રીટમેન્ટ શરૂ કરી, આજે એને લગભગ જે છે એ 3-4 મહિનાનો સમય થયો રેગ્યુલર, અને તમે એક 2-3 સારવાર આપણે આજે અહીંયા કરી, બરાબર, કેટલા ટકા સારું લાગે તમને? 70-80 ટકા સારું લાગે. કઈ કઈ વસ્તુમાં સારું થયું, શું લાગે હવે તમને પહેલા કરતા? B12માં સાહેબ સંપૂર્ણ આરામ થઈ. B12માં નોર્મલ રિપોર્ટ આવ્યો. કેટલો રિપોર્ટ આવ્યો? 100-486. 486 હતો. 486 આવી ગયો. પેલા કેટલો હતો? 160 હતો. બરાબર. અને એસિડિટીમાં? એસિડિટી બિલકુલ મટી ગઈ, 100% મટી ગઈ. હવે તમને કોઈ વિલાયતી ગોળી ખાવી પડે છે ક્યારે? કોઈ ગોળી નહીં. છેલ્લા કેટલા સમયથી નહીં ખાધી હોય તમે ગોળી? દવા ચાલુ છે 3-4 મહિનાથી કોઈ ગોળી, 3-4 મહિનાથી કોઈ ગોળી ખાવી નથી પડી. નહીતર પહેલા રોજ 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે ખાવી પડે. ન ખાવ તો શું થઈ જતું? એ હમણાં કે કબ્રામણ થવા માંડે. મારા માધ્યમથી હું પ્રતાપસિંહભાઈ લોકોને એ સમજાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો લોકોને આવતા હોય છે, પણ જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારે ના કરાવો. તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો 3 વસ્તુ ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલાં તો એ જુઓ કે એમની પાસે BMS કે MD આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજા નંબર એ જુઓ કે તમને જે રોગ છે એવા રોગ મટાડેલા એમની પાસે વિડીયો રિવ્યૂ કે અનુભવ છે કે નહીં. ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી આયુર્વેદ સારવાર કરી શકતા હોવા જોઈએ, અને તમને જે છે એ નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ. કેટલો ખર્ચો થયો હશે? ઓછામાં ઓછો 1 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. એટલે 3 વર્ષની દવા, 5 ડોક્ટરો, એમાં 2 મોટા ડોક્ટરો, એન્ડોસ્કોપીના રિપોર્ટ, 1 લાખનો ખર્ચો, રોજની ગોળીઓ ગળવી, છતાં જે રાહત નથી એટલી રાહત આપણી આ 3 મહિનામાં થઈ ગઈ? 3 મહિનામાં થઈ ગઈ. એમ થયો ને કે એના કરતાં વધારે ફાયદો થયો? વધારે ફાયદો થયો, કોઈ ફાયદો નહોતો થયો, આમાં ફાયદો થયો, આમાં ફાયદો દેખાનો, બરાબર છે. તો તમે તમારા જેવા ઘણા બધા દર્દીઓ બિચારા હેરાન હશે ઊંધા ગેસની સમસ્યાથી, એસિડિટીની સમસ્યાથી, તો તમે એને આપણી આયુર્વેદની સારવાર વિશે શું કહેવા માગશો? આપણી જે અહીંયા સારવાર થઈ તમારી એ? સાહેબ, હું તો દરેક જેને ગેસ ટ્રબલ હોય એના માટે એમ કહેવા માગું છું સાહેબ, પંચકર્મ આયુર્વેદિક હોસ્પિટલ ગાંધીધામ દરેક જોડે સલેશન સાહેબ જોડે લેવું જોઈએ. તમે મહેસાણાથી આવ્યા? તમને એમ થયું ને કે ભાઈ ધક્કો વસૂલ થઈ ગયો, એમ કંઈ તકલીફ ન પડી, બરાબર. અને તમે જે અત્યારે 2-3 સારવાર કરી ને, તમને કેટલું સારું લાગ્યું? હાલ તો સાહેબ 100% જેવું લાગે, પેટ એકદમ હલકું થઈ ગયું, થઈ ગયું એકદમ સરસ. તો ખરેખર જે છે એ પ્રતાપસિંહભાઈને ઊંધો ગેસ અને સાથે પાચન શક્તિ નબળી હોવાને કારણે આ બધા પ્રોબ્લેમ થતા હતા, એસિડિટીને બધું થતું હતું. તમે જોઈ શકો છો પાચન સુધરે તો B12માં કેટલો ફરક પડે છે. ઘણા લોકો B12 ઇન્જેક્શનને ગોળીઓ ખાતા હોય છે, પણ આપણે ખાલી એમનું પાચન સુધાર્યું. તમે ક્યારે B12ના ઇન્જેક્શન કે ગોળી હમણાં લીધી ક્યારે આપણી દરમિયાન? તો દવા ઓછી હત, દવાથી પહેલાં ઓછું હતું ને હવે નોર્મલ થઈ ગયું, બરાબર ને? શરીરમાં પહેલાં કરતાં દુખાવાને બધા ઓછા થઈ ગયા.
તો પાચન શક્તિ કેટલો બધો ફરક કરી શકે છે ને આપણે ખાસ જોવું જોઈએ. બીજા નંબરે જ્યારે એમને તકલીફ હતી તો એમને એવી એવું થતું કે જાણે પેટ સાફ તો થશે જ નહીં, દવાઓ લેવી પડતી હતી ઘણી બધી, બરોબર છે. આપણી દવા પછી હવે પેટ સાફની કોઈ દવા લેવી પડે છે? ના, વાળ કોઈ નહીં, એકદમ સરસ લાગે ને હલકું. અને ખાસ જે અગત્યની વાત છે એ પાચન શક્તિની છે. પેટમાં ગરમી પાચન શક્તિને કારણે તકલીફ થતી હોય છે. જેમ પાચન શક્તિ સુધરે એટલે પ્રોબ્લેમ ઓછો થતો હોય છે. પહેલાં જેમ માથું દુખતું હતું, ગભરામણ થતું, એવું નહીં થતું. તો તમને એવું લાગે કે આખું એમ નવું જીવન થઈ ગયું તમારું? એમ શરીરમાં ફેરફાર થઈ ગયો કે હવે કોઈ શક્યતા દવાઓ કરીને કંટાળી ગયા હતા, કોઈ ચાન્સ નતો. એમ કહ્યું સાહેબ, દેશી દવા આપને સંજીવની હોસ્પિટલમાં મળી એ બદલ આભાર. હા, ના, આભાર તો આયુર્વેદનો માનવો જોઈએ. હા, કારણ કે આખું આપણા ઋષિમુનિ જે પરંપરા આપી ગયા ને એ બહુ ગજબ છે. તમને એવું લાગે ને કે ભાઈ આ આટલી દવાઓ કરી, આટલા બધા ખર્ચા કર્યા, છતાં આયુર્વેદમાં 3 મહિનામાં કેટલું મહિના મટી? ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.